નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ભરતી આવી ગઈ છે. તો આ ભરતી ધોરણ 10 પાસ ઉપર ભરતી આવેલી છે અને કુલ જગ્યાઓ છે 8,850. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવેલી છે તે અન્વયે સ્વઘોષણા ફોર્મ એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વિશેની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2022 જે ધોરણ 10 પાસ ઉપર ભરતી આવેલી છે અને કુલ જગ્યાઓ છે 8,850. તો મિત્રો, આ ભરતી અન્વયે સ્વઘોષણા ફોર્મ એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું તથા સ્વઘોષણા ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો મિત્રો, ચાલો હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું તે તમને બતાવું. ત્યાર પછી આપણે ડાઉનલોડ કર્યા બાદ તે સ્વઘોષણા ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી જોતા જઈએ. તો મિત્રો, સ્વઘોષણા ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ ehrms.gujarat.gov.inની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આવી જવાનું રહેશે. અને તે વેબસાઇટ પર આવી ગયા પછી અહીંયા તમે જમણી બાજુએ રિક્રુટમેન્ટનો એક ટેબ જોઈ શકો છો. તો આ રિક્રુટમેન્ટનો ટેબ કે મેનુ જે છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું અહીંયા રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં નીચે બીજા સબમેનુઓ જોવા મળશે જેમાં આપણે એપ્લાય બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જે એપ્લાય બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે જેમાં જિલ્લાવાઇઝ તમને જાહેરાતની વિગતો જોવા મળશે. તો આ દરેક જિલ્લાવાઇઝ જાહેરાતની સામે જે છેલ્લે વધારાની વિગતનો એક કોલમ છે જેમાં સ્વઘોષણા એવું બટન આપણને જોવા મળી રહ્યું છે. તો આ સ્વઘોષણા ફોર્મ ડાઉનલોડ કરવા માટે આપણે સ્વઘોષણાના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા સ્વઘોષણાના બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આ પ્રમાણે આપણી સામે PDF જોવા મળી જાય છે જેને અહીંયાથી ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકાય છે અને ત્યાર પછી આપણે તેને સેવ કરી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે જે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે તે ડાઉનલોડ કરી લીધું છે. તો મિત્રો, હું તેને ખોલી અને ત્યાર પછી વિગતો બતાવું કે તેમાં શું શું વિગતો દાખલ કરવાની આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ 17/1/2022 રોજ આ પરિપત્ર કરી અને આંગણવાડી કાર્યકર તથા તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવાઓ, સમીક્ષા અને શિસ્ત બાબતના નિયમો બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. તો આ પરિપત્ર કરી અને જે અગાઉ આપણે સોગંદનામું રજૂ કરવું પડતું હતું તે સોગંદનામાના બદલે તમે અહીંયા જોઈ શકો છો કે પરિશિષ્ટ 2 મુજબનું નમૂનાનું સ્વઘોષણા ફોર્મ એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અરજદારે રજૂ કરવાનું રહેશે. તો આ જોગવાઈથી જે સોગંદનામાના બદલે સ્વઘોષણા ફોર્મ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો હવે આપણે સ્ક્રોલ કરી અને નીચે જોઈએ કે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ કેવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સામે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આવી ગયું છે. તો આ પ્રમાણેનું સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે. ઉપર તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવાઓ, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો, પરિશિષ્ટ 2 નિયમ 3.11 મુજબનું જે સ્વઘોષણા ફોર્મ સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો તમે જોઈ શકો છો. કે હું નીચે સહી કરનાર નામ, તો નામ આપણે જે ધોરણ 10ના પ્રમાણપત્ર એટલે કે માર્કશીટમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે અહીંયા અરજદારે પોતાનું નામ લખી લેવાનું રહેશે. અને ત્યારબાદ આગળ લખેલ છે કે લગ્ન બાદનું અથવા હાલનું નામ. તો અહીંયા જે બીજી ખાલી જગ્યા આવે છે તેમાં જે હાલનું નામ હોય તે પતિના નામ સાથેનું આખું નામ આપણે લખી લેવાનું રહેશે. ત્યાર પછી જન્મ તારીખ છે. તો અહીંયા જે ત્રીજી ખાલી જગ્યા છે તેમાં અરજદારે પોતાની જન્મ તારીખ લખી લેવાની છે. ત્યાર પછી રહેવાસી. તો ક્યાંના રહેવાસી છે, કયો તાલુકો છે અને કયો જિલ્લો છે તો તે વિગત આપણે લખી લેવાની છે. તો આ પ્રમાણે આટલી વિગતો લખી લીધા પછી સ્ક્રોલ કરી અને તમને નીચે બતાવું તો અહીંયા છેક નીચે સ્થળ લખી લેવાનું રહેશે
અને ત્યાર પછી અહીંયા તારીખ લખી લેવાની છે, ત્યાર પછી અરજદારે પોતાની સહી અહીંયા કરી દેવાની છે, અને ત્યાર પછી પોતાનું પૂરેપૂરું નામ અહીંયા લખી લેવાનું રહેશે। ત્યાર પછી આધાર કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ ઓળખનો પુરાવો હોય તેનો નંબર અહીંયા લખી લેવાનો છે। તો આ પ્રમાણે મિત્રો જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તેમાં વિગતો ભરવાની આવે છે। તો મિત્રો આશા રાખું કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું તથા તેમાં શું શું વિગતો દાખલ કરવાની આવે છે તે તમે સમજી ગયા હશો। તો કોઈ પણ પ્રકારની ભૂલચૂક કર્યા વગર આ પ્રમાણે તમે તમારી વિગતો દાખલ કરજો જેથી તમારું જે અરજી ફોર્મ છે તે રિજેક્ટ થવાના ચાન્સીસ ઘટી જાય। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।